जय श्री कृष्ण बाळको, आपणे धोरण 5 एमां विषय पर्यावरण। पर्यावरणमां आपणे पहाड़ी रहेठाण पाठ 13 अभ्यास करता हता। तेमां आपणे गौरव जानी अने एनुं ओनर एलेना स्कूटरनी वात करता हता कि ए लोको छे पहाड़ी विस्तारमां 2 महिनानी सवारी माटे प्रवास माटे नीकळ्या हता अने ए कया केवा ठंडा विस्तारमां आगळ वधे छे तेना विशे आपणे गया विडियोमां जोयुं। અને આજે આપણે શું શીખવાનું છે તો કે એ આપણે આગળ વધતા હતા અને જ્યાં કોઈ દેખાતું ન હતું ત્યાં એને આવી રીતના ઘેટા અને એક અલગ પ્રકારના જાતિના માણસો છે ત્યાં રહેતા હતા અને કેવી રીતના વસવાટ કરતા હતા તે પણ જાણ્યું એના જીવનશૈલી વિશે। પછી આગળ પેજ નંબર 125 ઉપર હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુ લઈ જતો હતો એટલે ગૌરવજાની શું કહે છે કે એના સ્કૂટર પર છે કે ખૂબ જ ઓછી વસ્તુ છે એ લઈ જતા હતા પરંતુ ચંપા તેમની બધી વસ્તુઓ તેમના ઘેટા અને પાક પર જ લઈ જતા હતા એટલે શું કહે છે એની સ્કૂટર ઉપર પણ એ ખૂબ ઓછો સામાન ગૌરવજાની એમ કહે છે હું લઈ જાઉં છું પણ એ કા ચંપા લોકો હતા એ જાતિના જે માણસો હતા એની બધી વસ્તુ ત્યાં ઘેટા અને એની ઉપર જ રાખી અને સવારી કરતા હતા એટલે બધો સામાન છે કે આની ઉપર રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે એટલે પછી એમ કહે છે કે આ બધું એને સમેટતા છે કે આ ફક્ત કેટલી તો કે 2.5 કલાક લાગે અને પછી એ લોકો છે આગળ હાલવા લાગે જમીનમાં
ચાલ કેવી રીતે બનાવવામાં આવે છે તે કીધું છે. શિયાળામાં અહીં તાપમાન 0 સેલ્સિયસ થી 40 સેલ્સિયસ કરતા નીચું જો જતું હોય છે એટલે ત્યાં ખૂબ વધુ પ્રમાણમાં ઠંડી પડતી હોય છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. એટલે સાલ કેમાંથી બનાવવામાં આવે છે તો કે બકરીના જે એના વાળ હોય છે એનાથી. તો કે બકરીના વાળ છે એ ખૂબ ગરમ હોય છે કે જેથી છે કે બકરીને ઠંડી ન લાગે એટલા માટે વાળ હોય છે. અને પછી આગળ બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા ભારે હોય છે કે તેઓ 6 વાળ ભેગા કરતા તેઓ એક વાળ થાય છે. એટલે પછી શું કહે છે કે બકરી છે એના ઉનાળો આવે ત્યારે આ વાળ છે કે ખેરવી નાખે છે. શું કામે? તો કે ઉનાળો હોય છે અને એના વાળ પણ ગરમ હોય છે જેથી છે કે એને વધારે ગરમી લાગે એટલે છે ત્યારે આ વાળ છે ખેરવી નાખે છે જેથી એને આટલી બધી ગરમી હાટ લાગતી નથી. અને જ્યારે એ વાળ ખેરવે છે ત્યારે આ લોકો એના વાળ ભેગા કરતા હોય છે. અને એમ કીધું કે એ છે વાળ એ ખૂબ ઝીણા હોય છે એટલે એના 6 વાળ ભેગા કરીએ ત્યારે એક વાળ છે એ બને છે એવું અહીંયા કીધેલું છે. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેની કશ્મીરમાં વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. એટલે છે કે મશીન દ્વારા આ કામ થતું નથી. એ કે એના વાળ બકરીના વાળ હોય છે ખૂબ ઝીણા હોય છે જેથી છે મશીનમાં સરખી રીતના કામ થતું નથી. એટલે આવી શાલ બનાવવા માટે એ લોકો હાથેથી મહેનત કરી અને બનાવવામાં આવે છે. આ લાંબી અને મુશ્કેલી રીત છે. એટલે પછી હાથેથી બનાવવાનું હોય અને બકરીના વાળ હોય આછા હોય અને એટલે એમ કીધું છે કે આ પછી લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્ચિમીના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે. એટલે એમ કીધું છે કે એક સાદી શાલ બનાવવા માટે પ્લેન શાલ બનાવવા માટે 250 કલાક લાગે છે. તો હવે પછી એમ કીધું છે તો એમાં એક સરસ મજાનું ભરત ગૂંથણ કારીગરી એમાં સરસ મજાની ડિઝાઇન મૂકવામાં કેટલી કલાકો વીતી જતી હશે. એટલે આ શાલ આપણે જોઈએ તો આવી શાલ હોય ખૂબ જ મોંઘી હોય છે કારણ કે એમાં શું હોય તો એની આટલી બધી મહેનત હોય છે આટલું બધું ઝીણવટપૂર્વક એનું કામ હોય છે એટલે આટલી કલાકો એની પાછળ વીતાવેલી હોય છે. અને જો એમાં સરસ મજાનું કારીગરી કરવામાં આવે એમાં ડિઝાઇન મૂકવામાં આવે તો એ ખૂબ જ મુશ્કેલભર્યું કામ હોય છે એવું અહીંયા આપણે લીધેલું છે. પછી નીચે છે જેવા અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાવો કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો તે મારા તંબુ જેવો નથી. એટલે પછી એમ કહે છે કે એને તંબુમાં સીધા કરે છે ત્યારે એમ થાય છે કે એના તંબુમાં છે સીધા ઊભા રહી શકે છે કે એનું તંબુ છે એ મારા તંબુ જેવું નથી. એટલે ગૌરવ જાનીના તંબુ કરતા અલગ છે. મેં એ પણ જોયું કે રેબા મારા મુંબઈના ફ્લેટમાં રૂમ રૂપ જેટલો મોટો છે. એટલે એનું જે રેબો એટલે શું તો કે તંબુ એની ભાષામાં રેબો કહે છે. તો કે એ છે એ કે એના મુંબઈનો ફ્લેટનો રૂમ હોય ને એવું મોટું એ કે ત્યાં એનું આ તંબુ છે. તે વચ્ચેથી બે લાકડાના સમ દ્વારા ઊંચો બનાવવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. એટલે પછી એની વચ્ચે કે અવળો મોટો બનાવવા માટે તો કે સ્થિર તો ઊભો ના રહે એટલે છે કે બે લાકડાથી એને ટેકો દેવામાં આવ્યો હતો અને અવળો મોટો છે એ તંબુ ઊભો કરવામાં આવ્યો હતો. અને એ તંબુમાં તો કે ચૂલાનો અંદર જે એનું ખાવાનું બનવું હોય તો એમાં ચૂલો રાખવો હોય તો એની માટે પણ એક જગ્યા રાખવામાં આવી હતી. ત્યાંથી છે કે ચૂલાનો ધુમાડો પણ ભારે નીકળી જાય. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતા પણ વધારે જૂની છે. તંબુ ચંપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. એટલે પછી એમ કહે છે કે આ તંબુ છે એ
ક્લાસ રહેશું।